છોટા ઉદેપુર જિલ્લાના કવાટના રાજવાટ ચીખલી રોડ ઉપર પાડિયાના ઘા મારી હત્યા, બેને ઈજા. કવાંટ પોલીસ મથકમાં આરસ્યા ઉર્ફે હરેશ કેરજીભાઈ રહે બોર ચાપડા જૂના નિશાર ફરિયામાં રહેતા. ફરિયાદ લખાવતા 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો, જેમાં આરોપી શમશેરભાઈ હટિયાભાઈ રાઠવા, અમરસિંહભાઈ ઉર્ફે બાગડુ હટિયાભાઈ રાઠવા, વિકેશભાઈ રામેશભાઈ રાઠવા, રાજેશભાઈ રામસેભાઈ રાઠવા, ગોવિંદભાઈ ગોરધનભાઈ રાઠવા, રહે હાથીખાણ સરપંચ ફરિયાના મારી નાખવાનું કાવતરું રચી માર્ક હથિયાર તમંચો તથા ફારિયા સાથે આવી રાજાવણ ચીખલી રોડ ઉપર અમારી મોટરસાયકલને અથાડી શમશેરભાઈએ મારા ભાઈ રતનને માથાના પાછળના ભાગે ફારિયાનો ઝટકો મારી દીધેલ. તેને માટોમાં મારી મોટરસાયકલ નાખી નાસવા જતા અને અમરસિંહભાઈ ઉર્ફે ભાગેડુએ પારિયાના ઝટકા બરડામાં તેમજ હાથના ભાગે મારી ઈજા કરેલ, તેમજ મારા ભત્રીજા જયેશને પણ ગરાના પાછળના ભાગે તથા બંને હાથની કોણી ઉપર વિકેશભાઈ તેમજ રાજેશભાઈએ પારિયાના પુઠ્ઠા વડે માર મારી, જેથી ભાઈ રતનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોતને ઘાટ ઉતારી ગારો બોલી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ. કવાંટ પોલીસ સીપીકો કલમ 302, 323, 504, 506, 2120 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કવાંટ પોલીસ મથકના PSIC કેસ નિનામાં કરી રહ્યા છે. અલ્લા રખા પઠાન, ZSTV કવાંટ. આજે સવારના 10 વાગે કવાંટ તાલુકાના બોરચાપડા ગામના આરસિયાભાઈ ઉર્ફે હરેશભાઈ શાકભાજી લેવા બજારમાં આવેલ અને પરત ઘરે જતા હતા તે વખતે હાથીખાણ ગામે શમશેરના ઘર આગળ આ ફરિયાદીને રોકી અને હાથીખાણ ગામના બાંગડુ ઉર્ફે અમરસિંહ અને ગોવિંદ ગોરધન રાઠવા એ તેની મોટરસાઇકલને રોકી ઉછેલ કે અગાઉ આપણે જે ઝઘડો થયેલો તેનું સમાધાન કેમ કરતો નથી તેમ કહી તેને હાથમાંના પાળિયા વડે પીઠના ભાગે ઈજા કરેલ, જેથી તે ત્યાંથી જીવ બચાવી અને તેના ગામ જતો રહેલ ગામ જઈ અને કુટુંબના અને ગામ આગેવાનોને વાત કરતાં ગામ આગેવાનો જણાવેલ, ફરિયાદ કરવા માટે જણાવેલ, જેથી આ આરસ્યભાઈ તથા તેનો ભાઈ રતનભાઈ અને તેના ભત્રીજાઓ સાથે બે મોટરસાઇકલ ઉપર કવાંટ ફરિયાદ કરવા આવતા હતા. તે દરમિયાન આ આરોપીઓ શમશેર, ભાંગડુ, ગોવિંદ અને શમશેરના બે છોકરા સામેથી મોટરસાઇકલો લઈ શેરડી વાસણ રોડ ઉપર તેમને તેમની બાઇકને અથાડી પાડી દઈ અને શમશેરે તેના હાથમાંના પાળિયા વડે ફરિયાદીના ભાઈ રતનને માથાના પાછળના ભાગે પાળિયા વડે ઈજા કરતાં તેને તેનું સ્થળ પર મોત નિપજાવેલ અને સાથે આવેલ આ ફરિયાદી તથા તેના ભત્રીજાને ઈજાઓ કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વગેરે બાબતની ફરિયાદ કવાંટ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને આ બાબતે આરોપીઓને પકડી પાડવા માટેની કાર્યવાહી